સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે. નમસ્તે ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આંબલીની ગળી ચટણી કેવી રીતના બનાવવી તે જોવાના છીએ. આ ગળી ચટણીથી એકદમ સરસ બધો મસાલાપુરી કે ભેળપુરી હોય તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો આને કેવી રીતના બનાવવી ચાલો જોઈ લઈએ. ખાટી મીઠી આંબલીની ચટણી બનાવવા માટે મેં 50 ગ્રામ આંબલી લીધી છે. આ આંબલીને સાફ કરી અને બધા બી, જેને આપણે દેશી ભાષામાં કહીએ તો આંબીલા, તેને દૂર કરી દીધા છે. અને આને મેં ગરમ પાણીમાં પલાળી દીધી હતી. અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આ ગરમ પાણીમાં મેં 1 કલાક પલાળી દીધી હતી અને એકદમ સરસ પલળી ગઈ છે. તમે જોઈ શકો છો 1 કપ પાણી લઈ અને ગરમ પાણીમાં પલાળી દીધી હતી. આને હવે આપણે એક મિક્સર બાઉલ લેશું અને એમાં ક્રશ કરી લેશું. બધું આપણે એક જારમાં લઈ લેશું અને પીસી લેશું. અહીંયા આપણે બધો પલ્પ પીસી અને રેડી કરી લીધો છે. ગાળી લેશું. થોડુંક પાણી આપણે તેમાં જ નાખી દેશું અને થોડું થોડું મિક્સ કરતા જશું પાણીને. થોડું થોડું પાણી નાખતું જવાનું. આ જ રીતના હું ગાળી લઈશ. અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે મિક્સરમાં કરવાથી એકદમ સરસ એવું પીસાઈ જાય છે, જેથી કરી અને કાંઈ પણ વેસ્ટ નથી જતું અને પાછળ થોડોક જ છોતલા જેવો જ ભાગ વધે છે. અહીંયા આપણો પલ્પ એકદમ ગળાઈને રેડી છે. હવે આપણે તેને ચટણી બનાવશું. 1 કડાઈમાં આપણે 1/2 ટીસ્પૂન તેલ મૂકેલું છે. ગમે તે કડાઈ, પેન, ગમે તે તમે લઈ શકો, પણ બને ત્યાં સુધી જાડા તળિયાવાળું લેવાનું. 1/2 ટીસ્પૂન આખું જીરું, 1/2 ટીસ્પૂન હિંગ લેશું. બધું સરસ મિક્સ કરી દેશું. હિંગ કાચી નારીએ હિંગની વાસ ના આવે એટલે થોડીક વાર સાતળવું ખૂબ જ જરૂરી છે. બધું સરસ થઈ જાય એટલે આપણે તેમાં પલ્પ લઈ લેશું. ફ્લેમને એકદમ સ્લો રાખશું. અહીંયા મેં દવા વગરનો દેશી ગોળ આવે છે તે લીધો છે. તમે ગમે તે લઈ શકો. 1 કપ ગોળ લીધો છે. મિક્સ કરી દેશું. બહાર જેવો ટેસ્ટ લાવવા માટે 2 ટેબલ સ્પૂન ખાંડ લીધી છે. તમારે ખાંડ ના લેવી હોય તો નહીં લેવાની. 1 ટીસ્પૂન સૂંઠ પાવડર લીધો છે. સૂંઠ પાવડરથી એકદમ સરસ ટેસ્ટ આવશે. 1 ટીસ્પૂન સંચળ પાવડર. બધું મિક્સ કરી દેશું. બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં લઈ લેવાનું છે લાલ મરચું પાવડર. 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર લઈ લેશું. ગરમ મસાલો લેશું 1 ટીસ્પૂન. શેકેલા જીરાનો પાવડર લઈ લેવાનો છે 1/2 ટીસ્પૂન. બધું મિક્સ કરી દેશું. 10 મિનિટ સુધી સતત ઉકળવા દેશું. સ્વાદ અનુસાર મીઠું લઈ લેશું. તમારે વ્રત કે ઉપવાસમાં ખાવાની હોય તો સિંધાલુ નિમક લેવાનું. અહીંયા હું રેગ્યુલર જ લેવાની છું. સુધી મેં સતત ઉકળવા દીધું હતું. તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી ચટણી રેડી છે. આમ તમે જુઓ તો આપણે 1 ચમચો લેવાનો અને પાછળના ભાગમાં કોટ થઈ જાય એટલે સમજી લેવાનું કે એકદમ તેનું ટેક્સચર માપે જ છે. ફ્લેમને બંધ કરી દેશું. અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ મસ્ત એવી આપણી ચટણી રેડી છે. આ ચટણીને તમે ઠંડી કરી અને 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો. કાંઈ પણ વસ્તુ આપણે બનાવતા હોય તો સ્ટોર કરેલી ચટણી હોય તો ઝટપટ બધું બની જતું હોય છે અને આવી જ સરસ ચટણી હોય તો બધાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. ચટણી જો સારી ના હોય તો કાંઈ પણ ટેસ્ટ સારો આવતો નથી. મારી જો આ ચટણી સારી લાગે તો વિડીયોને લાઇક ને શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો આજની રેસીપી કેવી લાગી. આવજો ફ્રેન્ડ. Thank you.
We'll be right back.